આજકાલ લાખો યુવાનો સરકારી નોકરી માટેની તૈયારી કરી રહ્યા છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન મેળવવું પણ એટલું જરૂરી છે. ત્યારે વાત ગુજરાતીમાં વધુ એક વખત યુપીએસસી ટોપર જયવીર ગઢવીને મળવાનું છે અને સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોના દરેક સવાલના જવાબ તેમની પાસેથી મેળવવાના છે. સાથે જ આપણે એ વાત પણ કરવાની છે કે ટેકનોલોજીના સહારે સરકારી નોકરી મેળવી શકાય કે નહીં, અને વાંચન કેટલું જરૂરી છે, કેટલી કલાક ઇનફ છે. આવા દરેક સવાલોનો જવાબ મેળવવાના છે યુપીએસસી પાસ કરનાર જયવીર ગઢવી પાસેથી. બાદ ગુજરાતીમાં સાથે વધુ એક વખત જયવીર સાહેબ જોડાયા છે. સાહેબ, વધુ એક વખત સ્વાગત છે આપની વાત ગુજરાત. થેન્ક યુ સો મચ સર. આપણે તમારો જે સંઘર્ષ છે, આપણો અભ્યાસ છે એની વાત તો કરી, પરંતુ આપણે જીપીએસસી અને યુપીએસસી આ કેવી રીતે પાસ કરી તેની વાત કરવી છે. તો આપનો જે તૈયારી કરતા કે આપ જે વાંચન કરતા તેના વિશે થોડું જણાવશો. જીપીએસસીની તૈયારી, હું કોલેજમાં હતો ને ત્યારે પણ મને એવું થતું કે હું જીપીએસસીની તૈયારી કરું, યુપીએસસીની તૈયારી કરું, બટ હું ક્યારેય કરી ન શક્યો. મને એવું હતું કે હું બુક્સ ખરીદીશ, પણ હું ન ખરીદી શક્યો. એટલે મારી કોલેજ એકવાર પૂરી થઈ ગઈ ત્યારે મને એવું થોડું હતું, બટ કેમ કે મારું ત્યાંથી જ કોલેજ ફાઇનલ ઇયરમાં પ્લેસમેન્ટ થઈ ગયેલું, એટલે મેં પ્લેસમેન્ટ પાછળ જ હું ગયેલું, એટલે હું ત્યારે તૈયારી ન કરી શક્યો. પછી મેં 10 મહિના માટે જોબ કરી. 2018માં મારું ગ્રેજ્યુએશન પત્યું, 19માં મેં મારી જોબ મૂકી એપ્રિલમાં, અને મે મહિનામાં મેં દિલ્હીમાં જઈને કોચિંગ સ્ટાર્ટ કર્યું. 19 મેથી મેં વાજીરામેન રવિ 2019માં મેં જોઈન કર્યું. ત્યારે અમારું જે શેડ્યુલ હતું એ બેઝિકલી એવું હતું કે અમારું દરરોજ એક ક્લાસ હોય વાજીરામેન રવિમાં 5 થી 7:30 સુધી. એટલે અમે તો કેમ કે હવે હું જ્યાં જયપુરમાં જોબ કરતો ત્યાં એવું હોય કે વર્કિંગ અવર બપોરના 1 થી 12 વાગ્યા સુધી, એટલે મારી રાતના લેટ વાગે જાગવાની આદત છે. એટલે હું સવારે મોડો જ ઉઠતો, 10 કે 11 વાગે ઉઠું, ઉઠીને બ્રેકફાસ્ટ કરી સીધો લાઇબ્રેરીએ વાંચવા બેસી જતો, લંચ કરી 15 મિનિટનો નેપ લઈ અને ફરી વાંચવા બેસી જતા. અમારું 5 વાગે ક્લાસ હોય એના માટે અમે જતા, આવી ફરી થોડુંક રીડિંગ એવું કરીએ, ડિનર કરીએ 9 થી 10ની વચ્ચે, અને પછી હું 10 વાગ્યાથી કરીને રાતના 1:30 વાગ્યા સુધી વાંચતો. એ મારો સૌથી મેઇન પીરિયડ હતો જ્યારે હું વાંચતો. મે 2019માં મેં તૈયારી સ્ટાર્ટ કરી. ઓક્ટોબર 19 હતું 2019, ત્યારે જીપીએસસીની એક્ઝામ હતી, ક્લાસ 1-2ની અમારી ફર્સ્ટ જ એક્ઝામ હતી, એટલે હું થોડો નર્વસ હતો, બટ સમહાઉ એવરીથિંગ વેન્ટ વેલ. એ હું ક્વોલિફાઈ થઈ ગયો. એ જ એક્ઝામની મેન્સ પ્રિલિમ્સ પછી હોય એ શેડ્યુલ હતી ફેબ્રુઆરી અને માર્ચ 2020માં, બટ કોવિડના કારણે એક્ઝામ એક્સટેન્ડ થઈ ગઈ અને માર્ચ 2021માં લેવાઈ. મારા માટે ખૂબ લકી હતો કેમકે ત્યારે મેં જસ્ટ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી. જો એક્ઝામ કદાચ ત્યારે લેવાત તો હું એટલું બધું મેં રીડિંગ નહોતું કર્યું જેટલું મેં 1 વર્ષના ડ્યુરિંગમાં કરી દીધું. એટલે એના પછી 1 વર્ષ સુધી કોવિડ આવી ગયું, કોવિડમાં કયું એક્ઝામ કેવું કાંઈ થયું જ નહીં, લોકડાઉન ને એવું બધું હતું. માર્ચ 2021માં ફાઇનલી અમારી મેઇન્સ લેવાઈ, અને ત્યાં સુધી 1 વર્ષનું જે લોકડાઉન હતું, જેમ બધા રૂમમાં તેમ હું પણ એક રૂમમાં હતો, અને મેં ખૂબ વાંચન કરી લીધું એ ટાઈમમાં, તો એણે મને હેલ્પ કરી. માર્ચ 2021માં મેં જીપીએસસી મેઇન્સ આપી, એ ક્વોલિફાઈ થઈ ગયો. ઓગસ્ટમાં એના ઇન્ટરવ્યૂ હતા, એ ક્વોલિફાઈ થઈ ગયા, અને સપ્ટેમ્બરમાં ફાઇનલી રિઝલ્ટ આવ્યું. એની પહેલાં મેં 2020માં યુપીએસસીની પ્રી આપેલી, ઓક્ટોબર 2020માં ડ્યુરિંગ કોવિડ, અને એ સંભવ પ્રીઝ ક્વોલિફાઈ ન કરી શક્યો યુપીએસસીની, મારો યુપીએસસીના ફર્સ્ટ અટેમ્પ્ટમાં. બટ આ જ્યારે રિઝલ્ટ આવ્યું જીપીએસસીનું સપ્ટેમ્બર 2021માં, એનામાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો, એટલે હું થોડો કોન્ફિડન્સ પણ હતો, મેં ઘણું બધું રીડિંગ પણ કર્યું હતું. એટલે પછી ઓક્ટોબરમાં જ મેં યુપીએસસીની પ્રી આપી, એ હું ક્વોલિફાઈ થઈ ગયો. જાન્યુઆરીમાં એની મેઇન્સ હતી એ આપી, એ પણ ક્વોલિફાઈ થઈ ગયો. ઇન્ટરવ્યૂ આવ્યું અને ફાઇનલી રિઝલ્ટ આવ્યું, અને હોપફુલી સારું થઈ ગયું. તો આપણે જે વાત કરી મૌખિક ઇન્ટરવ્યુની, તો આપણે યુપીએસસીના મૌખિક ઇન્ટરવ્યુ દરમિયાન કોઈ એવો ક્વેશ્ચન પૂછાયો હોય કે જે તમને કદાચ વધારે સિરિયસ લાગ્યો હોય, અથવા કોઈ એવો હાસ્યાસ્પદ ઘણી વખત એવો? હા, એટલે આનામાં એવું છે કે લોકો જનરલી યુટ્યુબ પર યુપીએસસી ઇન્ટરવ્યુઝના વિડીયો જોતા હોય છે, અને એનામાં હાસ્યાસ્પદ ક્વેશ્ચન્સ પૂછતા હોય છે, બટ એકચ્યુઅલ ઇન્ટરવ્યુમાં એવું કશું નથી હોતું. એ બધા એ છે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના વિડીયોઝ હોય છે. એકચ્યુઅલ યુપીએસસીનો જે ઇન્ટરવ્યુ હોય એનામાં કોઈ દિવસ હાસ્યાસ્પદ કે એવી એવું વાત હોય જ નહીં, એકદમ સિરિયસ ક્વેશ્ચન્સ હોય. ત્યાં જે બેઠા હોય એ બધા સિનિયર આઈએએસ અધિકારી હોય, આર્મીના ઓફિસિયલ્સ હોય, ઇસરોના સાયન્ટિસ્ટ હોય, યુપીએસસીના મેમ્બર હોય, એટલે એ લોકો તમારું જેટલું લેવલ છે ને એને ચેક કરવા માગે છે. એ લોકો તમારી જોડે 15-20 મિનિટ વાતો કરશે ને એટલે એમને ખબર પડી જશે કે આ જણાને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં એક અધિકારી બનાવાય કે ન બનાવાય, એટલું એ મેઝર કરી લેશે. એટલે હાસ્યાસ્પદ કેવો ક્વેશ્ચન નથી હોતા, પણ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, મને એમણે કેવું પૂછેલું, અને ક્વેશ્ચન ખૂબ લાંબો હતો, એમણે મને એવું કીધું કે તમે ગુજરાતથી આવો છો, તમે કચ્છના છો, ત્યાં એક ભૂકંપ આવેલું, એના પછી પણ ઘણું ડેવલપમેન્ટ થયું, તમે ગુજરાતમાં પણ જો આર્થિક પ્રગતિ ઘણી થઈ છે. એમણે મને ઘણું કીધું ગુજરાત વિશે,
છેલ્લે મને એમણે પ્રશ્ન એવો પૂછ્યો કે જ્યારે હવે જ્યારે તમે ઓલ ઇન્ડિયા સર્વિસની તૈયારી કરો છો કે તમે યુપીએસસીમાં બેસો એટલે તમારું પોસ્ટિંગ ગમે ત્યાં આવી શકે, તમને નાગાલેન્ડમાં પોસ્ટિંગ મળે તો તમે શું કરશો? એમનો પ્રશ્ન એ હતો. અને મેં પણ એના માટે મેં એવું જ કીધેલું કે મેં કીધું કે કચ્છમાં જ્યારે 2001માં ભૂકંપ આવ્યો એના પછી જ્યારે રીબિલ્ડિંગ પ્રોગ્રામ થયો ને એનામાં ઘણી બધી એઇડ આવી, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનની લોકોએ સહાય આપી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની, ગુજરાત સરકારની પણ, પોલિટિશિયન્સ હોય, બ્યુરોક્રેટ હોય, લોકો બધાએ સાથે મળીને કામ કર્યું. કેમ કે એ જે હોનારત હતી એટલી ગુજારી હતી કે કેટલા લોકો મરી ગયેલા, બધા લોકોના ઘર તૂટી ગયેલા, હોસ્પિટલ, સ્કૂલ, કલેક્ટર કચેરી હતી એ પણ પડી ગયેલી, એટલે તમે સમજી લો કંઈ ઓફિસ કંઈ હતું જ નહીં, વહીવટીતંત્ર પણ, એટલે બધા લોકોએ સાથે મળીને કામ કર્યું. એટલે મેં કીધું કે જો નાગાલેન્ડમાં પણ એવી જ રીતના પોલિટિશિયન્સ હોય, બ્યુરોક્રેટ હોય, લોકો હોય, સાથે મળીને કામ કરી શકે તો વિકાસ ત્યાંનો પણ થઈ શકે. આ ઉપરાંત ઘણા એવા યુવાનો હોય છે, આપણે જે વાત કરી કદાચ એવા ક્વેશ્ચન હોય કે ના હોય, મોટાભાગના ઘણા આજે યુવાનો છે કે જે ટેકનોલોજીના સહારે તૈયારી કરી રહ્યા છે, એમને તમે શું સંદેશ આપશો? હું માનું છું કે આજના ટેકનોલોજીના યુગમાં મને ઇન્ટરનેટે ખૂબ હેલ્પ કરી છે, ખૂબ હેલ્પ કરી છે. કેમ કે હું માનું છું કે આજની પ્રિપરેશનમાં બુક્સ પરથી તમને એક સ્ટેટિક નોલેજ તો આવી શકે, પણ જે ડાયનેમિક પાર્ટ છે ને એ તમને ઇન્ટરનેટ થ્રુ જ મળી શકશે. બટ ધ થિંગ ઇઝ કે ઇન્ટરનેટ ઉપર જેટલી સારી ઇન્ફોર્મેશન છે એટલી જ ખરાબ ઇન્ફોર્મેશન પણ છે, એટલે જરૂરી નથી તમે જે પણ જોવો એ સાચું છે, એ મિસલીડિંગ પણ હોઈ શકે. એટલે તમારામાં એક પોટેન્શિયલ કેપેબિલિટી હોવી જોઈએ કે તમે આઇડેન્ટિફાઈ કરો કે શું વસ્તુ સાચી છે, તમે ઓથેન્ટિક સોર્સ ફોલો કરી શકો તો એ તમને ડેફિનેટલી હેલ્પ કરશે. કેમ કે હું જ્યારે મેન્સની પ્રિપરેશન કરતો ત્યારે હું દિલ્હીમાં હતો ને ત્યારે બીજું કોઈ જીપીએસસીની મેન્સ નહોતું આપવાનું, હું એકલો જ હતો. પણ હું ત્યારે બીજા કોઈ ફ્રેન્ડ્સને, ટીચર્સને, એમને કન્સ્ટન્ટલી ફોન નહીં કરતો કે તમે શું વાંચો છો, હું મારી રીતના ઇન્ટરનેટ પરથી મને જે સારું લાગતું એ વાંચતો. હું દૃષ્ટિ આઈએએસનું જે મટીરિયલ છે ઘણું બધું વાંચતું, જરૂર પડે ત્યારે વિઝનનું મટીરિયલ વાંચતો, ઇન્ડિયન એક્સપ્રેસ છે, ધ હિન્દુ છે, એ બધા હું નેટ પરથી ડાઉનલોડ કરીને વાંચતો. એટલે સારું મટીરિયલ તમે ઇન્ટરનેટ પરથી શોધો ને તો એ તમને પ્રિપરેશનમાં બહુ સારા માર્ક્સ અપાવી શકે છે. બટ સારું મટીરિયલ શોધતા આપણને આવડવું જોઈએ. ટૂંકમાં સર જે વાત કરીએ, ટેકનોલોજીનો સહારો છે કે સફળતા સુધી પહોંચાડી શકે, પરંતુ તેમાં તટસ્થતા પણ કેટલી જરૂરી છે. સર, આજકાલ જે તૈયારી માટે લાખો યુવાનો તૈયારી પણ કરી રહ્યા છે તેની સામે મટીરિયલ્સ પણ એટલું બધું વધી ગયું છે, એમાં હવે ક્યું તટસ્થ છે કે કદાચ જે આપણા માટે ઉપયોગી નથી એ પારખવું ખૂબ મુશ્કેલ બની ગયું છે, તો તેના માટે આપ શું કહેશો? હું માનું છું કે આજકાલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને એક પ્રકારે કહીએ કે રાફડો ફાટ્યો છે, તો એ વસ્તુ સાચી છે. ઘણા બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય છે અને ઘણું બધું મટીરિયલ પણ આવતું હોય છે, પણ હું માનું છું કે અલગ અલગ કોચિંગ મટીરિયલમાં 19-20નો જ તફાવત છે. બધા એકબીજામાંથી જોઈ જોઈને જ લખતા હોય છે, બટ ઘણા બધા સબ્જેક્ટ છે એમની સ્ટાન્ડર્ડ બુકો હોય જ. હું માનું છું કે જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય, મેં મારી શરૂઆત કેવી રીતે કરી, મેં સૌથી પહેલાં એનસીઆરટી બુક્સ વાંચેલી. જો તમને ઇંગ્લિશ ફાવતું હોય તમે એનસીઆરટી વાંચી શકો, ગુજરાતી ફાવતું હોય તો જીસીઆરટી વાંચી શકો છો. એના પછી દરરોજનું ન્યૂઝપેપર કમ્પલસરી છે. હું ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર વાંચતો, મેં હિન્દુ પણ વાંચેલું એક વર્ષ સુધી, પછી મેં ઇન્ડિયન એક્સપ્રેસ વાંચ્યું. એટલે કોઈ પણ તમે એક ઓથેન્ટિક ન્યૂઝપેપર વાંચો, એનસીઆરટીના બુક્સ વાંચો, એટલે તમારું બેઝ કવર થઈ જાય. એના પછી તમે સ્ટાન્ડર્ડ બુક્સ વાંચી શકો છો કોઈ પણ સબ્જેક્ટની. ફોર એક્ઝામ્પલ, હિસ્ટ્રીમાં લોકો સ્પેક્ટ્રમ વાંચતા હોય છે, નીતિન સિંઘાનિયા વાંચતા હોય, આર્ટ એન્ડ કલ્ચર માટે, પોલિટી માટે લક્ષ્મીકાંત વાંચતા હોય, જિયોગ્રાફી માટે જીસી લિયોંગ વાંચતા હોય, એન્વાયરમેન્ટ માટે શંકર આઈએસ વાંચતા હોય, ઇકોનોમિક્સ માટે મેં જે શર્માની બુક છે એ વાંચેલી, તો લક્ષ્મી મિશ્રાયન પુરીની બુક છે ઇકોનોમિક્સ માટે મેં એ વાંચેલી મિશ્રાયન પુરીની બુક. તો આવી રીતના અલગ અલગ સોર્સિસ તમે વાંચી શકો છો. બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે હું એવું માનું છું કે તમે તમારી પ્રિપરેશનમાં એનામાંથી તમે કેટલું યાદ રાખો છો એ તમારે ઉપર છે કે તમે આની સિવાયની બુક્સ પણ વાંચી શકો છો, પણ તમારે એનામાંથી યાદ રહેવું જોઈએ. એટલે એવું નથી કે આ જ બુક્સ છે કે જે તમારે વાંચવું જોઈએ, બીજી બધી બુક્સ પણ છે, બટ આ બુક્સ મેં ફોલો કરી લઈને મેં જોયું છે કે ઘણા બધા લોકો આ બુક્સ ફોલો કરતા હોય છે, એટલે તમે કરી શકાય. આ ઉપરાંત જે તૈયારી કરતા હોય છે એવા યુવાનોના મનમાં ઘણી વખત સવાલ હોય છે કે ભાઈ કયો સબ્જેક્ટ રાખવો જોઈએ, તો આપનો શું સબ્જેક્ટ હતો? તેમાં ગુજરાતી હતું કે ઇંગ્લિશ હતું? એટલે મારું મીડિયમ ઓફ રાઇટિંગ ઇંગ્લિશ હતું. મેં મારા બધા ક્વેશ્ચન્સ આન્સર ઇંગ્લિશમાં લખેલા જીપીએસસીમાં અને યુપીએસસીમાં. પણ યુપીએસસીની જે લોકો એક્ઝામની પ્રિપેર કરતા હોય એમણે એક ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હોય આવતો હોય છે. મારો ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતી લિટરેચર હતો. અને જે લોકો ઓપ્શનલ સબ્જેક્ટમાં ડાઉટમાં હોય હું એમને એવું સજેસ્ટ કરીશ, કેમ કે અમને આવું એક સિનિયરે કીધેલું કે ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટને 2-3 ક્રાઇટેરિયા ઉપર કરી શકાય. એક, એ સબ્જેક્ટમાં તમારો ઇન્ટરેસ્ટ છે. બીજું, તમને એનું મટીરિયલ ને બધું અવેલેબલ છે. અને ત્રીજું, જનરલી લોકો નાના સિલેબસ તરફ જતા હોય છે. કેમ કે આ એક્ઝામમાં એવું છે
આપણું એમ એવું છે કે વધુમાં વધુ માર્ક્સ લાવવા. હવે તમે કયા સિલેબસ સબ્જેક્ટ જોડે લાવો છો એ મેટર નહીં કરતું, એટલે જે સબ્જેક્ટને ઓછા સમયમાં કમ્પ્લીટ કરી શકાય તો તમે જીએસમાં વધુ ફોકસ આપી શકો, એટલે એક તમે વિચારી શકો. બીજો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે કે ઘણા ઓપ્શનલ એવા છે, ફોર એક્ઝામ્પલ PSIR છે, તો એમનું પોર્શન છે ઘણું એવું એ GS2 પેપર જોડે લેપ થતું હોય. તો GS2 કેમ કે 250 માર્ક્સ આવે, PSIR 500 માર્ક્સ, તો એ 250 માર્ક્સનું જે છે એ ઓવરલેપ થાય તો તમે 500ની તૈયારી કરો પણ તમને 750 માર્ક્સની તૈયારી થઈ જાય. તો ઘણા લોકો એવી રીતના પણ કરતા હોય, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે મેઇન ક્રાઇટેરિયા શું છે, એ સબ્જેક્ટમાં તમારે ઇન્ટરેસ્ટ હોવું જોઈએ કે તમે બેસીને વાંચી શકો એને. જો તમને મજા આવતી હશે તો તમે ડેફિનેટલી સારો સ્કોર કરી શકશો. ઉપરાંત જે તૈયારી કરતા હોય છે એવા યુવાનોમાં મનમાં એવો સવાલ હોય છે કે ભાઈ કેટલા કલાક તૈયારી કરવી જોઈએ, કે ઘણા એવા પણ ક્વેશ્ચન કરતા હોય છે કે ભાઈ દિવસે તૈયારી કરવી જોઈએ કે રાતે તૈયારી કરવી જોઈએ, તો ખરેખર એમાં શું હોય છે, જરૂરી છે એવું કોઈ? જો GPSC કે UPSC એવું તો કહેતી નથી કે જે દિવસના 12 કલાક વાંચીને આવશે અમે એમને ડેપ્યુટી કલેક્ટર બનાવી દેશું, જે 10 કલાક વાંચીને આવશે એમને DYSP બનાવી દેશું, એવું તો ક્યાંય લખેલું નથી. આપણું ઓબ્જેક્ટિવ શું છે, પ્રીમાં ક્વોલિફાય થવું છે, મેન્સમાં વધુમાં વધુ માર્ક્સ લાવવા છે. એ હવે તમે ગમે એટલા કલાક વાંચીને લાવો કંઈ ફરક નથી પડતું, બટ એક રિયાલિટી એવી છે કે લાખો લોકો તૈયારી કરી રહ્યા છે, તો તમે ગમે એટલા હોશિયાર હોવો બરોબર છે ને, પણ તમે 5 કલાક વાંચો પણ તમે એટલું યાદ રાખો એ કોઈક છે કે જે તમારા જેટલો જ હોશિયાર છે અને એ દિવસમાં 10 કલાક પણ વાંચશે, તો તમે એને કેવી રીતે બીટ કરશો? કેમ કે ખાલી હાર્ડ સ્માર્ટ, ઘણા લોકો સ્માર્ટ વર્ક કરતા હોય, ઘણા લોકો હાર્ડવર્ક કરતા હોય, હું કહું છું બંનેની જરૂર છે, સ્માર્ટ વર્ક પણ જોઈએ હાર્ડવર્ક પણ જોઈએ. એટલે કેટલા કલાક વાંચવું એનો કોઈ ફિક્સ્ડ ફોર્મ્યુલા નથી, પણ હું એવું માનું છું કે જો GPSC આપીને ડેપ્યુટી કલેક્ટર બનવું હોય, UPSC આપીને IAS કે IPS બનવું હોય, તો એક કમિટમેન્ટ તો આપવું પડે. મેં આ એક્ઝામની પ્રિપરેશન 2 વર્ષ કરી, ત્યાં સુધીમાં મેં આ વાંચવા સિવાય કશું નથી કર્યું દિવસમાં. હું સવારના ઉઠી બ્રેકફાસ્ટ કરીને વાંચતો, લંચ કરી 15 મિનિટ સુઈ જતો, ફરી ઉઠીને વાંચતો. એક ટાઈમ હતો જ્યારે મારી મેઇન્સ હતી ત્યારે અમે ચા પીવા જતા 10-15 મિનિટ, ફરી આવીને હું વાંચતો, 9 વાગે અમે ડિનર કરતા, 10 વાગે ડિનરમાંથી 5 જતો, ફરી હું વાંચતો અને પછી સુઈ જતો, અને બીજા દિવસે ઉઠીને પછી સન્ડે હોય, હોળી હોય, દિવાળી હોય, કાંઈ નહીં. હું નથી કહેતો દરરોજ આને આ, બટ એકાદ વર્ષ સુધી મારું આ શેડ્યુલ હતું કે જ્યારે હું દિલ્હીમાં હતો, મારી મેઇન્સ હતી, ત્યારે મેં આવું શેડ્યુલ ફોલો કર્યું છે. બટ અગેન તમે એવું કરી શકો, એક્ઝામ જ્યારે નજીક હોય ત્યારે તો 24 કલાક વાંચવા સિવાય કોઈ ઓપ્શન જ નથી, તમે સુવો અને વાંચો એની સિવાય કશું નહીં. બટ એક્ઝામ કમ્પ્લીટ થઈ જાય ત્યારે 1-2 દિવસ તમે રિલેક્સ કરી શકો. મેં જ્યારે પ્રી આપેલી અને નહોતો ક્વોલિફાઈ થયો ત્યારે હું ઘરે જ હતો અને મને યાદ છે કે ત્યારે હું નવરાત્રિમાં ગરબા રમવાય જતો, કેમ કે ત્યારે મને ખબર હતી કે હું એક્ઝામ ક્વોલિફાઈ નથી થયો, એટલે આમ મેન્ટલ ટેન્શન હોય અને ત્યારે આપણે હું રૂમમાં જઉં, હું બુકની સામે બેસી શકું પણ હું વાંચી ન શકું, એટલે હું એવું ન કરતો કે આપણે બુકની સામે બેઠા રહીએ પણ વાંચીએ નહીં. એટલે એવી કોઈ મોમેન્ટ હોય ત્યારે આપણે એન્જોય પણ કરી લેવાનું, પણ જ્યારે એક્ઝામને એવું ન થાય કે આપણે એક્ઝામને 1 મહિનાની વાર છે અને આપણે ગરબા રમીએ છીએ અથવા આપણે નથી વાંચતા, એક્ઝામ આપીને તો પછી બધું કરી જ શકાય છે. ઉપરાંત જે તૈયારી કરતા હોય છે તેવું માનતા હોય છે કે ભાઈ UPSC તૈયારી કરીએ એટલે GPS તો આરામથી પાસ થઈ જઈએ, અને કદાચ GPSC કરીએ તો બીજી કોઈ પરીક્ષા આરામથી પાસ થઈ જઈએ, તો એ આપને શક્ય લાગે છે એવું? હું માનું છું, કેમ કે મારી તૈયારી ખાલી UPSC જ હતી, મેં ડેડિકેટેડ GPSC તૈયારી થોડીક જ કરી છે. જ્યારે મેઇન્સ હતી ત્યારે મેં 1 મહિના માટે ડેડિકેટેડ તૈયારી કરી, બાકી થ્રુ આઉટ હું લાઈક દિલ્હીમાં જ હતો અને મારી તૈયારી UPSC ઓરિયન્ટેડ જ હતી, કેમકે દાસા સરનું જે ટેન્યર હતો એનામાં GPSC પેપર છે ઓલમોસ્ટ UPSC લેવલના હતા, એટલે એ હેલ્પ કરી. બટ અગેન તમે GPSC તૈયારી કરતા હોવ અને તમારે Class 3 એકદમ આપવી હોય તો પડી પેટર્ન અલગ થઈ જાય છે, એટલે તમારે જોઈ લેવાનું કે સિલેબસ જોઈ લેવાના, જો બંનેના સેમ હોય તો એ હેલ્પ કરી શકશે, નહીં તો નહીં થઈ શકે. ઉપરાંત જે વાત નીકળી તો આપના માટે સ્પીપા કેટલું હેલ્પફુલ રહ્યું? એકચ્યુઅલી સ્પીપામાં હું આવેલો જ મારી UPSC મેઇન્સ આપીને, એટલે મેં પ્રી પણ આપી દીધેલી, મેઇન્સ પણ આપી દીધેલી, ત્યાં સુધી હું સ્પીપામાં નહોતો જોડાયેલો. સ્પીપામાં બેઝિકલી મારી 3 મહિનાની ટ્રેનિંગ હતી ડેપ્યુટી કલેક્ટર તરીકેની, પણ સ્પીપા ખાતે મેં મોક ઇન્ટરવ્યૂઝ આપેલા મારી UPSC માટેના, ત્યાંના બીજા ફેકલ્ટીઝ છે એમના પણ હું થોડાક ટચમાં રહેતો, મૃણાલ પટેલ સર છે, પછી હિસ્ટ્રી માટે પણ સર છે, તો એ થોડાક હેલ્પફુલ થતા. બટ મારી પ્રિપરેશન એવું હતી કે હું સ્પીપામાં પહોંચ્યો ત્યાં સુધી ખતમ થઈ ગયેલી, પણ બીજા ઘણા પણ લોકો છે કે જે ત્યાંથી સારી રીતના હેલ્પ મેળવતા હોય છે. હજી કેટલા એવા યુવાનો છે એને કદાચ UPSC કે GPSC જો પાસ કરવી છે તો કંઈ એવું ખરું કે ભાઈ કોલેજ કાળથી કે બાર પછી જઈને તૈયારી શરૂ કરી દેવી જોઈએ? એટલે હું એવું માનું છું કે આ ઇન્ડિવિજ્યુઅલ ઉપર છે. મારી કોલેજમાં ઘણા લોકો હતા કે જે કોલેજ ટાઈમથી જ વાંચતા, લક્ષ્મીકાંત, એ લોકો ક્વોલિફાઈ નથી કરી શક્યા. મેં કોલેજ સુધી કોઈ દિવસ નથી વાંચી, હું ક્વોલિફાઈ થઈ ગયો. અને ઘણા એવા પણ હશે મારા પછી ચાલુ કરે અને થઈ જાય, અને ઘણા લોકો એવા પણ હશે કે જે 10માંથી જ વાંચતા હોય અને એ લોકો ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ થઈ જાય. એટલે
એવું કોઈ નથી કે તમે દસમાંથી વાંચતા હો તો તમે થઈ જ જશો, તમે ન પણ થાવ અને તમે થઈ પણ જાઓ ચાન્સ છે. બટ મેટર શું કરે છે, જ્યારે એક્ઝામને એકાદ વર્ષની વાર હોય, જે એક્ઝામથી એક પ્રિવિયસર છે, એનામાં તમે મેક્સિમમ કેટલી મહેનત કરો છો. એવું ન થાય કે તમે 12માંથી તો વાંચવાનું ચાલુ કર્યું, પણ જ્યારે યુપીએસસી આવ્યું ત્યારે તમે થાકી ગયા. જો તમારામાં એટલું મોટિવેશન હોય કે હું 12માંથી વાંચું અને હું યુપીએસસી આવશે ત્યાં સુધી કન્ટિન્યુ કરી શકીશ, તો તમારા બહુ વધુ ચાન્સ છે. કેમકે જે લોકો 12માંથી વાંચે છે એ એડવાન્ટેજમાં તો હશે જ, પણ એક વસ્તુ એવું હોય છે કે જ્યારે એક્ઝામ આવે ને ત્યારે આપણો સૌથી મેક્સિમમ પ્રયત્ન ત્યારે થવો જોઈએ, તો આપણને સૌથી સારું રિઝલ્ટ આવશે. એટલે આનો કોઈ ફિક્સ્ડ ફોર્મ્યુલા નથી. ઘણા લોકો 5માંથી ચાલુ કરતા હોય, ઘણા લોકો કોલેજ પછી ચાલુ કરતા હોય, કોઈ 10માંથી કરતું હોય, 12માંથી કરવું હોય, યુપીએસસીને એનાથી ફરક જ નથી પડતો. યુપીએસસી તો એવું કહે છે કે અમે આ તારીખે એક્ઝામ લેવાના છીએ, આ તારીખના કોને આવડે છે, એ તારીખે તમને આવડે છે કે નહીં, પછી તમે ગમે ત્યાંથી ચાલુ કરો. સર અંતિમ સવાલ, કે આજે લાખો યુવાનો તૈયારી કરી રહ્યા છે અને કેટલાક યુવાનો એવા પણ છે જે કદાચ નાપાસ થયા છે કે નાપાસ થાય તો નાસી પાસ થઈ જાય છે અને પાસ થાય તો કદાચ પછી પેલું બધું ભૂલાઈ જતું હોય છે, તો જે તૈયારી કરે છે અને જે કદાચ નાપાસ થાય છે તો નાસી પાસ થાય છે, એવા યુવાનોને આપ શું સંદેશ આપો? હું માનું છું કે કેમકે આ એક્ઝામમાં આપણને ખબર છે સક્સેસ રેશિયો બહુ ઓછો છે, એટલે જરૂરી નથી કે આપણે દર વખતે ક્વોલિફાઈ થઈ જ જઈએ. મેં યુપીએસસીની ફર્સ્ટ અટેમ્પ્ટ આપેલો તો મારી પ્રીજ ક્વોલિફાઈ નથી થયેલી અને ત્યારે હું બહુ વાંચતો હતો, બટ સમહાઉ મેં મારી જાતને કોન્ફિડન્સ અપાવ્યો કે ભાઈ મેં તો મારું બેસ્ટ આપેલું, મેં પૂરતી મહેનત કરેલી, મારી મહેનતમાં કોઈ કચાશ નથી, અને પછી હું સિલેક્ટ નથી થતો તો ઇટ્સ ઓલ રાઇટ. પણ હવે એવું થાય કે મેં જ મહેનત ન કરી હોય અને હું સિલેક્ટ ન થઉં તો એ પ્રોબ્લેમ છે. બટ અગેન હું એવું માનું છું કે જો તમે દિલથી આ સિવિલ સર્વિસની પ્રિપેરેશન કરશો ને, ભલે તમે કદાચ એક્ઝામ તમે યુપીએસસી ક્વોલિફાઈ નહીં થઈ શકો, કદાચ તમે જીપીએસસી થઈ જાઓ, ક્લાસ 1 ન થાવ તમે ક્લાસ 2 થાવ, ક્લાસ 2 ન થાવ તમે ક્લાસ 3 થાવ, અને ઇવન જો તમે ક્લાસ 3 પણ ન થાવ ને તો તમે એક સારા નાગરિક બની જ શકશો. તમે 2-3 વર્ષ પ્રિપરેશન કરી હશે તો એનામાં તમે એટલું એક્સપિરિયન્સ મેળવ્યું હશે, એટલું જ્ઞાન મેળવ્યું હશે કે તમે બીજું જે પણ ફિલ્ડ જોઈન કરો, તમે એક શિક્ષક તરીકે જાઓ, મે બી તમે કોઈ કોર્પોરેટમાં જાઓ, તો આ જ્ઞાન તમને હંમેશા હેલ્પ કરશે કે જે તમને એ ફિલ્ડમાં એક્સેલન્સમાં અપાવી શકશે. એટલે તૈયારી તો એક લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ છે જે પણ લોકો કરે છે. તો આતા ગઢવી જેવી સર કે જેમણે વાત કરી કે કદાચ આપનું જે સંઘર્ષ છે તેના કરતાં આપની સફળતા છે, તેના તરફ જો ડગલા મૂકો તો કદાચ એ સપના સાકાર કરવા વધુ સરળ છે. આવા જ કોઈ વ્યક્તિને મળતા રહેશું અને ફરી એક વખત વાત કરતા રહેશું વાત ગુજરાતી પર.